સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના સામે આવી હતી। 12 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી। બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેના પર દુષ્કર્મ આચરી તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યો હતો। બાદમાં પરિવારે બાળાની શોધ કરી હતી, જેમાં એક રૂમને નવું તાળું મરાયું હતું। તે તોડતા બાળકી મૃત હાલતમાં મળી આવી હતી। પરિવાર બાળકીને સારવાર માટે લઈ ગયા હતા, પણ ઘણું મોડું થઈ ગયું હતું। ત્યારે આ અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। ત્યારે આ કેસમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એસપી રાજકુમારે સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયને સુરત ગ્રામ્ય જિલ્લાના એલસીબી એસઓજી તથા પલસાણા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું, જેમાં પોલીસે 18 કલાકમાં જ ગુનાને ઉકેલવામાં સફળતા મળી છે। જેમાં બનાવવાળી જગ્યાએ નજીકના વિસ્તારમાંથી તાળાની ખરીદી થયેલ હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી, જેને આધારે તેની નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ફરિયાદમાં જણાવ્યા મુજબના શકમંદ આરોપી દયાનંદ ઉમરાવ પટેલની હલનચલન શંકાસ્પદ લાગતા તેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની કબૂલાત કરી હતી। ત્યારે આરોપીના મોબાઈલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી માહિતીઓ સામે આવી હતી। આરોપી પહેલેથી જ વિકૃત માનસિકતા ધરાવતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આરોપીની બ્રાઉઝર હિસ્ટ્રીમાંથી અસંખ્ય પોર્ન વિડીયો મળી આવ્યા હતા। આ ઉપરાંત તેના ગુનામાં અન્ય સાથીદાર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। તેનો અન્ય સાથીદાર કાળુરામ દુષ્કર્મ બાદ રૂમની બહાર ઊભો રહી બાળકી પર વોચ રાખી રહ્યો હતો અને આરોપી પોતે તાળું લેવા માટે બહાર ગયો હતો। ત્યારે પોલીસે બંને આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ રાતે લગભગ 10:30 વાગે આજુબાજુ પલસાણા પોલીસને ખબર પડે કે જોડવા ગામના લક્ષ્મીબેન તેઓ સંજીવની હોસ્પિટલમાં પોતાના પતિ અને તે બંને પોતાની 11 સાલની દીકરીને ડેડબોડી લઈ ગયેલ। એ જાણ થતાં તાત્કાલિક પોલીસ તપાસ શરૂ કરે અને પેરેન્ટ્સને સંપર્ક કરવામાં આવે। ત્યારબાદ મળેલ માહિતી મુજબ ગઈકાલ સાંજે લક્ષ્મીબેન અને પોતાનો પતિ વિકાસ પાસવાન બંને સાહિબા મિલમાં નોકરી કરવા માટે ગયેલા, ત્યારે પોતાના ઘરમાં દીકરી અને દીકરો બંને રમતા હતા ત્યારે દયાચંદ નામના વ્યક્તિ જે પાસમાં રહેતા હતા એ આવીને આ દીકરાને બોલ લેવા માટે મોકલે અને સાથે સાથે આ છોકરીને હાથ પકડીને ખીચીને લઈ ગયા। ત્યારબાદ છોકરાને કીધું તું કે ઘરે જતા રહે, પછી આ છોકરા ઘરે જઈને ટીવી જોવામાં વ્યસ્ત થયેલ। ત્યારબાદ છોકરી પરત આવેલ નથી અને 6 વાગે પોતાની મમ્મી મિલમાંથી પરત આવ્યા બાદ દીકરી બાબતે પૂછતા ઘરે આવેલ નથી તેમ જણાવતા આ લોકો શોધવા લાગેલ। આજુબાજુ બહાર જઈને શોધેલ અને આજુબાજુ વિસ્તારમાં જોયેલ, તે દરમિયાન 30 નંબરનો રૂમ એ અન્યુશ્યલી તાળા લગાવવામાં આવેલ। સામાન્ય રીતે જો ખાલી રૂમ છે એ બધામાં બોલ્ટ નેટમાં અલગ બંધ કરીને રાખતા હતા અને ફક્ત 30 નંબર રૂમ નવા તાલા લગાવવામાં આવેલા હતા, જેથી એને શંકાને કારણે તાલા તોડીને અંદર જઈને જોયા ત્યાં આ જો રૂમના અંદર સ્મોલ એક નાનકડા રૂમ છે બાથરૂમ જેવા, ત્યાં આ છોકરી મરેલ હાલતમાં મળી આવેલ। તાત્કાલિક એ લોકો હોસ્પિટલ લઈ ગયેલ અને પોલીસને ખબર પડતા પોલીસ આ બાબતે તપાસ શરૂ કરવામાં આવેલ અને પાછળથી આ લોકો એફઆઈઆર પણ આપવામાં આવેલ। એફઆઈઆરમાં દયા અને કાલુરામ બંનેનું નામ સત્તાર તરીકે આપવામાં આવેલ, પરંતુ પોલીસ પાસે કોઈ નજરે જોનાર સાક્ષી મળેલ નથી। ફક્ત લાસ્ટ સીન એને જો છોકરા છે લાસ્ટ સીન ટુગેધર છોકરી સાથે દયારામ લઈ ગયા હતા એ એવિડન્સ અમારી પાસે હતા। આ એ આધાર ઉપર અખેર રાત એસપી ડીવાયએસપી થાના અમલદાર બધા ટીમ સાથે તપાસ શરૂ કરવામાં આવેલ અને મળેલ ક્લુ એ હતા આ તાલા ન્યૂ લોક હતા, તો અમે લોકો તાલા ક્યાંથી લેવામાં આવેલ એ બાબતે તપાસ શરૂ કરેલ। તો આજુબાજુના જેટલા પણ દુકાનો છે એ વિસ્તારના જે વિસ્તાર દુકાનોમાં તાલા વેચવામાં આવે છે તમામને પૂછપરછ શરૂ કરેલ અને લકીલી આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ઉપર એક ક્લિપ અમને મળેલ, જેમાં આ દયા પોતે દુકાન બાજુ જતા હતા, તો તે આધારે સીસીટીવી એન્હાન્સમેન્ટ કરીને
અમે લોકો ફર્ધર તપાસ કરેલ એમાં ચોક્કસ જાણવા મળે કે દયારામ આ તાલા ખરીદવા માટે ગયેલા લગભગ 4 વાગે આજુબાજુ. તો એમાંથી અમે નિર્ણયમાં આવેલી કે દયારામને કામ છે. ત્યારબાદ દયારામને ઊંડા પૂછપરછ સવારેથી કરવામાં આવેલ, તેમાં દયારામે કબૂલ કરેલ છે આ તમામ કૃત્ય દયારામે કરેલ. અને કર્યા બાદ ખાલું જે હેન્ડિકેપ છે એને રિલેટિવ પણ છે, એને બોલાવીને રૂમ બાજુ ઊભા રાખેલ અને એ દરમિયાન પોતે જઈને તાલા કરીને આવી, ત્યારબાદ આ રૂમ તાલા મારી દીધેલ. અને કારણ એ છે તાલા મારવાથી કોઈ અંદર કોઈ જઈ જોઈ શકતા નથી, એના માટે એ લોકો આ કાર્યવાહી કરે.